નમસ્કાર દર્શક મિત્રો, જીકે ફોર ગવર્મેન્ટ એક્ઝામના ડેલી કરંટ અફેર્સના 5 સપ્ટેમ્બર એપિસોડમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના મોસ્ટ એમ્પી કરંટ અફેર્સ. મિત્રો, આજે 5 સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય શિક્ષક દિવસ. તો રાષ્ટ્રીય શિક્ષક દિવસ આપણા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એમના જન્મદિવસના દિવસે આજે 5 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે, જેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ મિત્રો, થોડો કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે એટલે મેં તમને 3-4 મુદ્દા બીજા પાડામાં લખેલા છે, તે તમે બરાબરથી ક્લિયર કરી લેજો, તમને ઘણો ફાયદો થશે. હવે વાત કરીએ આપણે રાષ્ટ્રીય શિક્ષા દિવસની, તો એ 11 નવેમ્બરે ઉજવવામાં આવે છે. એ મૌલાના અબુલ કલામ આઝાદ એમના જન્મદિવસે, જેઓ ભારતના પ્રથમ શિક્ષા મંત્રી હતા. મિત્રો, આ વાત થઈ રાષ્ટ્રીય શિક્ષા અને શિક્ષક દિવસની. હવે આ વિશ્વ લેવલે ક્યારે ઉજવાય છે? તો 5 ઓક્ટોબર, ત્યારે વિશ્વ શિક્ષક દિવસ ઉજવાય છે. જુઓ મિત્રો, શિક્ષક દિવસ યાદ રાખવો તમારા માટે ખૂબ જ સહેલો થશે. રાષ્ટ્રીય શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે અને વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે, બંને વચ્ચે બરાબર 1 મહિનાનો સમયગાળો. હવે વાત કરીએ વિશ્વ શિક્ષા દિવસ, કે જે 8 સપ્ટેમ્બરે, એટલે કે રાષ્ટ્રીય શિક્ષક દિવસ એના 3 દિવસ પછી વિશ્વ શિક્ષા દિવસ, બરાબર છે? તો આ તમે કન્ફ્યુઝ થયા વગર બરાબરથી યાદ રાખી લેજો. શરૂ કરીએ આજના કરંટ અફેર. તો પ્રથમ પ્રશ્ન તમારી સામે છે કે મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડીએ કઈ રમતમાં ગોલ્ડ જીત્યો છે? 4 ઓપ્શન તમારી સામે છે, એ શૂટિંગ, બી બેડમિન્ટન, સી ટેનિસ અને ડી વોલીબોલ. આમ તો તમને બધાને જવાબ ખબર જ હશે, તો જવાબ છે એ શૂટિંગ. તેમણે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. સાથે સાથે મિત્રો, આ જ ઇવેન્ટમાં યશસ્વીની જયસ્વાલ અને અભિષેક વર્મા એ બંનેની જોડીને પણ સિલ્વર મેડલ મળ્યો છે. આમ કુલ 5 ગોલ્ડ 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સાથે ભારત ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટોપ પર રહ્યું છે. હવે આ ટુર્નામેન્ટ 4 તબક્કામાં હતી, તો એ 4 તબક્કામાં કુલ મળીને ભારતે 22 મેડલ જીત્યા છે, જેમાંથી 16 ગોલ્ડ 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. બીજા ક્વેશ્ચનની વાત કરીએ તો AVMX સંયુક્ત સમુદ્રી કવાયત USA અને કોની વચ્ચે થાય છે? અહીંયા મિત્રો એક મિસ્ટેક છે નાની, અહીંયા વી ને યુ સમજો તમે. તો AUMX એ સંયુક્ત સમુદ્રી કવાયત USA અને કોની વચ્ચે થાય છે? 4 ઓપ્શન તમારી સામે છે, એ આસિયાન, બી G7, સી બ્રિક્સ અને ડી G20. તો આ થાય છે USA અને આસિયાન કન્ટ્રીઝની વચ્ચે. આના વિશે વાત કરીએ તો આસિયાનનું સૌપ્રથમ આપણે પૂરું નામ જોઈએ તો એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ, જેમાં કુલ 10 સભ્યો છે, જેનું હેડક્વાર્ટર જકાર્તા ખાતે આવેલું છે. આ સૈન્ય કવાયત 2 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી થાઇલેન્ડમાં અને 5 દિવસ સુધી ચાલવાની છે, અને આ સિંગાપુરમાં એનું સમાપન થવાનું છે. આ આસિયાનના સભ્ય દેશોની વાત કરીએ તો 10-10 સભ્યો મેં તમને અહીંયા લખીને જણાવ્યા છે, એ તમે ધ્યાનમાં રાખી લેજો. ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, સિંગાપુર, મલેશિયા, ફિલિપાઈન્સ, વિયેતનામ, મ્યાનમાર, બુરુનઈ, લાઓસ અને કંબોડિયા. આ 10-10 નામ તમે એશિયન કન્ટ્રી તરીકે યાદ રાખી લેજો. થર્ડ ક્વેશ્ચનની વાત કરીએ તો કયું શહેર સંયુક્ત નૌસેના વાર્ષિક ગુણવત્તા કોન્કલેવની મેજબાની કરવાનું છે, એટલે કે જોઈન્ટ નેવી ક્વોલિટી કોન્કલેવ એની મેજબાની કરવાનું છે? તો 4 ઓપ્શન તમારી સામે છે, એ કોચી, બી ચેન્નઈ, સી વિશાખાપટ્ટનમ અને ડી મુંબઈ. તો આ મેજબાની કરવાનું છે વિશાખાપટ્ટનમ, જેની થીમ છે ટ્રાન્સફોર્મેશન ઓફ QA પેરાડિજિયમ ઓપોર્ચ્યુનિટી એન્ડ ચેલેન્જ. નેક્સ્ટ એટલે કે 4th ક્વેશ્ચનની વાત કરીએ તો ખાદી ગ્રામોદ્યોગ કેવિક એ પ્રથમ ટેરાકોટા ગ્રાઇન્ડર ખાલી જગ્યા ખાતે શરૂ કર્યું છે? 4 ઓપ્શન છે, લખનઉ, ગોરખપુર, વારાણસી અને અલ્હાબાદ. તો આ ટેરીકોટા ગ્રાઇન્ડર વારાણસી ખાતે શરૂ કર્યું છે, જે માટીના વાસણો, જે તૂટેલા ફૂટેલા માટીના વાસણો આવે એને ફરીથી યુઝ કરવા માટે એને ગ્રાઇન્ડરમાં નાખીને એને ભૂકો કરીને ફરીથી યુઝ કરી શકીએ. 5મા ક્વેશ્ચનની વાત કરીએ તો કર્મચારી રાજ્ય વીમા નિગમ એસિક એ લાભાર્થીઓને રિયલ ટાઈમ બેસિસ પર ચૂકવણી માટે કઈ બેંક સાથે કરાર કર્યા છે? એ દેના બેંક, બી વિજયા બેંક, સી SBI કે ડી યુકો બેંક. તો આ કરાર SBI સાથે થયા છે. રાજ્યના કર્મચારીને એના વીમો હવે ડાયરેક્ટ એમના ખાતામાં DBTથી જ મળી જશે, ડાયરેક્ટ બેનિફિટ ઓફ ટ્રાન્સફર.
સિક્સ્થ ક્વેશ્ચનની વાત કરીએ તો 2019 થી 2021 સુધી એસોસિએશન ઓફ વર્લ્ડ ઇલેક્શન બોડી AWEBના અધ્યક્ષ તરીકે કોને પદભાર સંભાળ્યો છે? ચાર ઓપ્શન તમારી સામે છે, એ સુનિલ અરોરા, બી અશોક લવાસા, સી ડૉક્ટર એસ મુરલી કૃષ્ણ, ડી સુનિલ ચંદ્ર. ચાર ઓપ્શનમાંથી જો વાત કરીએ તો જવાબ આવે છે સુનિલ અરોરાજી, જેઓ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે. બરાબર છે. હવે બી જે છે અશોક લવાસા અને સુનિલ ચંદ્ર એ ડેપ્યુટી ચૂંટણી કમિશનર આપણે કહી શકીએ, કારણ કે એમાં ટોટલ ત્રણ સભ્યો, મુખ્ય ત્રણ સભ્યો હોય છે, એક મુખ્ય અધ્યક્ષ અને બે બીજા. અને જો સી ઓપ્શનની વાત કરીએ તો એ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી છે. તમે યાદ રાખજો કે એસોસિએશન ઓફ વર્લ્ડ ઇલેક્શન બોડીના 2 વર્ષ માટે અધ્યક્ષ સુનિલ અરોરાજી બન્યા છે. સાતમા ક્વેશ્ચનની વાત કરીએ તો માઉન્ટ લિયો ચોટી એટલે કે શિખર કયા રાજ્યમાં સ્થિત છે? એ હિમાચલ પ્રદેશ, બી ઉત્તરાખંડ, સી સિક્કિમ અને ડી મેઘાલય. તો આ શિખર હિમાચલ પ્રદેશમાં સ્થિત છે. શા માટે ચર્ચામાં છે એના વિશે વાત કરીએ તો પહેલાં એના વિશે થોડીક આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈએ કે પરગીલી પર્વત ઉપર એ આવેલું છે. એની ઊંચાઈ 6773 મીટર જેટલી છે, જે હિમાલયની ત્રીજી સૌથી ઊંચી ચોટી છે. અને એવું કહી શકાય કે એ ટેકનિકલી સૌથી હાર્ડ છે, એને ક્લાઇમ્બ કરવું, એને એના ઉપર જો ચડવું એ સૌથી મુશ્કેલ કામ છે, જેને આપણે કહી શકીએ કે જાસ્કર રેન્જમાં આવેલું છે. અને એ એટલા માટે ચર્ચામાં છે કે ભારતીય સેનાની 18મી બટાલિયન મહાર રેજિમેન્ટ, આ મહાર રેજિમેન્ટે આ શિખરને સર કર્યું છે, એટલા માટે આ હાલ ચર્ચામાં છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, સવાલ નંબર 8, કઈ રાજ્ય સરકારે કુપોષણ મુક્તિ માટે ગોદ અભિયાનની શરૂઆત કરી છે? ચાર ઓપ્શન તમારી સામે છે, એ ઉત્તરાખંડ, એ ઉત્તરપ્રદેશ, બી ઉત્તરાખંડ, સી ઝારખંડ અને ડી મધ્યપ્રદેશ. તો આ શરૂઆત થઈ છે ઉત્તરાખંડ રાજ્યની અંદર. હાલ આપણે જાણીએ છીએ કે આ સપ્ટેમ્બર મહિનાને આપણે કુપોષણ મુક્તિ અભિયાન તરીકે સમગ્ર મહિનો ઉજવવાનો છે. તો એના અનુસંધાને ઉત્તરાખંડમાં પણ આ અભિયાનને ધ્યાનમાં રાખીને એક ગોદ અભિયાન શરૂ કરાયું છે, જેમાં 1600 બાળકોને, ખાસ યાદ રાખજો, 1600 બાળકોને રાજ્યના મંત્રીઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને અન્ય મોટા મોટા જે રાજ્યના લોકો હોય છે તેઓ આ બાળકોને દત્તક લેશે અને એમને કુપોષણથી બહાર લાવવામાં મદદ કરશે. નવમા સવાલની વાત કરીએ તો કયો અનુચ્છેદ પૂર્વોત્તરના રાજ્યોને વિશેષ દરજ્જો આપે છે? એ 370, બી 373, સી 377 અને ડી 371. હાલ તમને યાદ હશે કે 370 ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી એને દૂર કરવામાં આવ્યું. તો જવાબ આવે છે આનો 371. 371 પણ 370 જેવો જ એક અનુચ્છેદ છે, જે પૂર્વોત્તરના રાજ્યો જેને આપણે 7 સિસ્ટર તરીકે ઓળખીએ છીએ, એ 7 રાજ્યોને, એ એટલે કે પૂર્વોત્તરના રાજ્યોને વિશેષ દરજ્જો આપે છે. દસમા સવાલની વાત કરીએ તો એરપોર્ટ ઓથોરિટીએ કેટલા એરપોર્ટને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનું નક્કી કર્યું છે? ચાર ઓપ્શન છે, એ 56, બી 59, સી 61 અને ડી 55. તો જવાબ આવે છે મિત્રો ડી 55. 55 એરપોર્ટને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનું એરપોર્ટ ઓથોરિટીએ નક્કી કર્યું છે. તો મિત્રો આ હતા આજના મોસ્ટ ઓલિમ્પિક કરંટ અફેર્સ. આશા રાખું છું તમને વિડીયો પસંદ પડ્યો હશે. જો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવતીકાલે નવા કરંટ અફેર્સ સાથે. જય હિન્દ, વંદે માતરમ.